અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે શહેરના બોપલ વિસ્તારમાં રહેતા રતિભાઈ મગનભાઈ પટેલે તેમની દીકરીને કન્યાદાનમાં ગાયનું દાન કર્યું। ભારતમાં પ્રાચીનકાળથી ગાય દાનનો ખૂબ મહત્વ રહ્યું છે। શાસ્ત્રોમાં ગાય દાનને મહાન દાનનો દરજ્જો આપવામાં આવ્યો છે। પ્રાચીનકાળથી રજાઓ અને અન્ય લોકો દ્વારા બ્રાહ્મણો વગેરેને ગાયનું દાન કરવામાં આવે છે। પુરાણોમાં એવું માનવામાં આવે છે કે પુણ્ય પ્રાપ્તિ માટે જીવનમાં ઓછામાં ઓછું એકવાર ગાયનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, કારણ કે તે આપણી માતાની જેમ પૌષ્ટિક દૂધ દ્વારા આપણને પોષણ આપે છે અને બદલામાં કંઈ માંગતી નથી। ગાયને સમૃદ્ધિ, સુખ અને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે ગાયનું દાન કરવાથી અનંત પુણ્ય મળે છે અને આનાથી મોટું દાન દુનિયામાં કોઈ નથી, તેથી જ ગાયદાનને મહાદાન કહેવામાં આવે છે। સાણંદ ખાતે પુત્રીના વિવાહમાં પિતાએ પુત્રીને ગાયદાનનો આપ્યો હતો। આ પ્રસંગે નવ દંપતીને આશીર્વાદ આપવા ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સાણંદ ભાજપના ધારાસભ્ય કનુભાઈ પટેલ, વિરમગામ ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, અભિનેત્રી ભાવિનીબેન ચાની, ગૌપ્રેમી અને સારા વક્તા ગોપાલભાઈ સુતરિયા, 7 વખત વર્લ્ડ ચેમ્પિયન ગૌપ્રેમી સંજયસિંહ પહેલવાન, DYSP વ્યાસજી કુબડી, ગૌશાળાના સંત જલારામ, ગૌશાળાના ટ્રસ્ટી, ગણપતિ મંદિર ગણપતપુરાના સંત મહંત, શ્રી ખોડિયાર માતા જન્મસ્થળ રોહિત સારાના પૂજારી અને થલતેજ સાંઈધામ મંદિરના મહંત હાજર રહ્યા હતા। સંજીવ રાજપૂત, JDSTV, અમદાવાદ। ભારત માતા કે મેરેજ માણવા માટે નથી આવ્યા, ગાયના પણ એક જાગૃતિનું એક અભિયાન સાથે લઈને રતિભાઈ મગનભાઈ પટેલ, હાલ સાણંદ નિવાસી, રહેવાનું બોપલ, અને છેલ્લા 7 વર્ષથી હું આ સેવા કરી રહ્યો છું અને આ સેવા બધા જ કરે અને દીકરી સાથે એક ગાય ભેટમાં આપે, વેવાઈને પણ એ વસ્તુનું જ્ઞાન થાય, લોક જાગૃતિ થાય અને દરેક વ્યક્તિ આ વસ્તુને જો આગળ કરવા ધરે તો ઘણી બધી જાગૃતિ અને અભિયાન થઈ શકે એવું છે। તો મારી એટલી દરેક ભાઈઓ બહેનોને વિનંતી છે કે દરેક ગાય એક ગાયને એ રીતે આપે તો ખરેખર એ બધી વસ્તુ જાગૃતતા થશે અને ખરેખર આમાં વિશ્વનું પણ કલ્યાણ થશે। કોરોના કાળની અંદર જે વસ્તુ બની એની અંદર આ વસ્તુ ખરેખર મને કારગત નીવડી છે। મારા 70 ઓક્સિજન હતું, હું ગાય સાથે રમ્યો અને મને ઓક્સિજન લેવલ પણ મારું સારું એવું થયું હતું। જે વસ્તુ એક આ જાગૃતિ થાય એના માટે આ ખાસ મીડિયાને પણ મારી વિનંતી છે કે દરેક વસ્તુને આ પ્રમાણે જાગૃતતા